विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आपणे धोरण 11 नी अंदर पुनरावर्तन में चौथो पाठ पुरवठो बजार आधारित अर्थतंत्र में मांग ने पुरवठाना परिबळों वस्तुनी किंमत निर्धारण करवानी अंदर महत्वनो भाग भजवे छे। बजारनी अंदर वस्तुनी किंमत नक्की करवा माटे मांग ने पुरवठाना संयुक्त परिबळों जवाबदार छे। बंदे परिबळों द्वारा वस्तुनी मांग अने पुरवठो एना द्वारा किंमत नक्की थाय छे। पुरवठो अने जत्थानो अर्थ सामान्य उत्पादन पुरवठो ने जत्थो वच्चे आपणे कोई भेद जोता नथी। पर अर्थशास्त्रीओ उत्पादन जत्था अने पुरवठा वच्चे चोक्कस भेद पाड़े छे। उत्पादन कोने कहेवाय? चोक्कस समय उपलब्ध साधनों द्वारा जे बजार में जेतरी वस्तुओनुं उत्पादन थाय ए उत्पादन छे। उत्पादन ए उत्पन्न थयेली वस्तुओनुं प्रमाण दर्शावे छे। पुरवठो एटले के चोक्कस समय अने किंमते उत्पादक उत्पादननो जे भाग वेचवानी इच्छा शक्ति अने तैयारी दर्शावे ए वस्तुनो पुरवठो छे। अने जत्थो एटले के वस्तुना कुल वेचाणक्षम एकमोनुं प्रमाण। तो उत्पादन वेचवानी तैयारी शक्ति अने इच्छा, इच्छा शक्ति अने तैयारी त्रणे शरतोनुं पालन थवुं जोईए। वेचवानी तैयारी એટલે કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો પુરવઠો હોય તો એ પુરવઠો કહેવાતો નથી। દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પરંતુ તે હજુ તેલના ભાવ વધશે એવી અપેક્ષા એક પણ ડબ્બો વેચવા માટે તૈયાર ના હોય તો ડબ્બાનો પુરવઠો એ શૂન્ય ગણાય છે। 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો એ 300 ડબ્બા એનો પુરવઠો ગણાશે। વેચવાની ઈચ્છા, વેપારી જે વસ્તુ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ એની પાસે હોવું જોઈએ કે ભાઈ તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ના કહેવાય, કારણ કે તેની પાસે માત્ર 500 ડબ્બા જ છે। એટલે 500 ડબ્બા વેચવાની શક્તિ દર્શાવે તો એ 500 પુરવઠો કહેવાશે। વેચવાની ઈચ્છા, વસ્તુ વેચવાની શક્તિ તૈયારી હોવા છતાં ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ, તો ઈચ્છા શક્તિ અને તૈયારી ત્રણેય શરતોનું પાલન થાય એ જરૂરી છે। પુરવઠા અને જથ્થાની અંદર જે આપણે જોયું કે ભાઈ બજારમાં જેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું હોય એ પુરવઠો છે, જથ્થો છે સોરી, અને જેટલી વસ્તુ વેચવાની તૈયારી દર્શાવે
એટલો એનો પુરવઠો કહેવાય છે બજારની અંદર. તો પુરવઠાને અસર કરતા પરિબળોની અંદર વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો કામ કરે છે. વસ્તુની કિંમત કે ભાઈ આજે કિંમત એ પુરવઠા ઉપર અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધારવા માટે તૈયાર હોય છે, અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટાડવા માટે તૈયાર હોય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો આજે વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. કિંમત સિવાયના પરિબળો ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એ પુરવઠાને અસર કરે છે. કે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકોને ચૂકવાતું વેતનમાં ઘટાડો થાય તો અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે, એટલે ઉત્પાદકોને વધુ પ્રમાણની અંદર વસ્તુ વેચવાનું પ્રોત્સાહન મળે છે, એટલે પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે, એટલે વસ્તુનો પુરવઠો પણ ઘટે છે. કારણ કે વેપારી કે ઉત્પાદક જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે વધુ નફો કમાવાની ઈચ્છાથી એ વસ્તુને વધુ પ્રમાણની અંદર બજારમાં વેચાણ માટે મૂકે છે. ટેકનોલોજીની કક્ષા, ટેકનોલોજીમાં ફેરફાર થાય તો ઓછા ખર્ચે વધારે વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે, એટલે ઉત્પાદન ખર્ચ ઓછું થશે ત્યારે ઉત્પાદકને નફાની શક્યતા વધે છે. એટલે ઉત્પાદન ખર્ચ વધુ પુરવઠો, ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે, કે જે ટેકનોલોજી પણ પુરવઠાને અસર કરે છે. ભવિષ્યની અંદર ભાવોની અટકળો, વસ્તુની કિંમત અંગે અટકળો પણ વસ્તુના પુરવઠાને અસર કરે છે. કે ભાઈ વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકે છે. એનાથી વિરુદ્ધ અટકળ એવી ફેલાય કે ભવિષ્યમાં વસ્તુના ભાવો ઘટશે તો વસ્તુની ઊંચી કિંમત હોવા જતાં ઉત્પાદક વસ્તુનો પુરવઠો ઓછો મૂકે છે, અરે વધુ મૂકે છે. અન્ય પરિબળો પણ એની અંદર અસર કરે છે. કે વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે, પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં એ પુરવઠો પણ ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો અનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે, અને રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે. દેશમાં આજે ઔદ્યોગિક ક્રાંતિ બાદ પ્રવર્તતી જે બાબતો છે કે જેની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ આ પરિસ્થિતિ જવાબદાર છે, કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે, વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. હવે આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિગત માંગ અને વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો, કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં સફરજનનો
જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો અને સફરજનનો બજાર પુરવઠો એ બી હવે આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિગત પેઢી આજે સફરજનનો વ્યક્તિગત પુરવઠો અને સફરજનનો બજાર પુરવઠો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે, વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઘટે છે. વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા છે ત્યારે એ પેઢીનો વ્યક્તિગત બજારમાં સફરજનનો પુરવઠો 80 કિલોગ્રામ છે અને બી પેઢીનો પુરવઠો 60 છે. વસ્તુની કિંમત વધીને 20 થઈ, 80 ના 180 થયા, 60 ના 100 થયા. વસ્તુની કિંમત વધીને 30 થઈ, 180નો પુરવઠો તો 240 થયો, 100 ના 180 થયા. વસ્તુની કિંમત વધી 40 થઈ, પુરવઠો વધ્યો 300, પુરવઠો વધ્યો 260. વસ્તુની કિંમત 50 થઈ, પુરવઠો થયો 400, અહીંયા થયો 300. તો જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ નફાની શક્યતાથી પ્રેરાઈને વેપારી કે ઉત્પાદક વધારે પ્રમાણની અંદર વસ્તુનો પુરવઠો બજારની અંદર મૂકે છે. બજારમાં કુલ પુરવઠો આપણે જોઈએ કે ભી થાય છે 80+60, 140, 180+100, 280, 240+140, 320, 300+260, 560, 400+300, 700. એટલે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ વેપારી કે ઉત્પાદક વધુને વધુ પ્રમાણની અંદર એનો પુરવઠો બજારમાં મૂકે છે. એટલે વધારે ને વધારે પ્રમાણની અંદર પુરવઠો બજારમાં ઠલવાય છે, એટલે બજારમાં કુલ પુરવઠો પણ વધે છે. તો આ પુરવઠા રેખા પણ આપણે દોરવા જઈએ તો એ પેઢીની પુરવઠા રેખા બને, બી પેઢીની પણ પુરવઠા રેખા અલગ બને છે અને બંનેની સંયુક્ત પુરવઠા રેખા પણ અસ્તિત્વમાં આવે છે. તો આપણે જોયું પુરવઠા, બજાર પુરવઠા, વ્યક્તિગત પુરવઠા રેખા અને